છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં રણજીતસિંહ રાઠવાને ટિકિટ અપાતા કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પાવીજેતપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી રણજીતસિંહ રાઠવાની ઉમેદવારીને વધાવી લીધી હતી. કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાત માટે જાહેર કરાયેલા 4 નામો પૈકી છોટાઉદેપુર અનુસૂચિત જનજાતિની બેઠક માટે વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં નામના ધરાવનાર રણજીતસિંહ રાઠવાની જાહેરાત થતાં જ પાવીજેતપુરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી તેની ઉમેદવારીને વધાવી લીધી હતી, જ્યારે ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ પણ લોકસભાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ શ્રી રાહુલજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ગુજરાત રાજ્યની કોંગ્રેસ પક્ષની કોર કમિટીએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મારું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું. આ લોકસભાની બેઠક જીતવા માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું. લોકસભામાં આપ સૌ જાણો છો તેમ સમગ્ર દેશમાં અને રાજ્યના અને અમારા મત વિસ્તારમાં ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. પોષણક્ષમ ભાવ એ મહત્વનો મુદ્દો છે. સરકાર ભાવ તો જાહેર કરે છે, પરંતુ એ ભાવ આપવા માટેના જે પ્રયાસો છે એ ખૂબ નબળા છે. તેને કારણે ખેડૂતો સમગ્ર દેશમાં આત્મહત્યા કરે છે. એને લીધે જ સમગ્ર દેશમાંથી ખેડૂતો મહારાષ્ટ્રમાં હોય, દિલ્હીમાં હોય, હરિયાણા હોય, પંજાબ હોય, ઉત્તર પ્રદેશ હોય, ત્યાંના ખેડૂતો પણ આંદોલન કરે છે. ગુજરાતના ખેડૂતો પણ આંદોલન કર્યું. હમણાં જ ભરૂચના ખેડૂતોએ એમને પોષણક્ષમ ભાવ નહીં મળ્યા તો આંદોલન કર્યું, તેમને પોલીસના દંડા ખાવા પડ્યા. આવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિને લઈને અમે સરળતાથી નિરાકરણ થાય તેવી રીતે કોંગ્રેસ પક્ષ તેનો ચૂંટણી ઢંઢેરો બનાવશે અને એમને મદદ કરશે. ભૂતકાળમાં પણ કોંગ્રેસ પક્ષે જ આ ખેડૂતોનું 72,000 કરોડ રૂપિયાનું દેવું ડૉક્ટર મનમોહનસિંહની સરકારમાં માફ કર્યું છે. એવો જ બીજો મોટો વિકટ પ્રશ્ન એ છે, આ વડાપ્રધાને જાહેરાત કરી હતી 2014ની લોકસભા વખતે કે અમે યુવાનોને 2 કરોડની રોજગારી આપીશું, પરંતુ આજે આ દેશની વિશ્વાસપાત્ર સંસ્થાઓ એવી જાહેરાત કરી છે કે 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી અત્યારે આ મોદીના રાજમાં, આ ભાજપના રાજમાં થઈ છે. એ બેરોજગારી દૂર કરવા માટે માત્ર કોંગ્રેસ જ વિકલ્પ છે. કોંગ્રેસ એવા મુદ્દાઓ લઈને આવશે, એવી યોજનાઓ લઈને આવશે કે યુવાનોને રોજગારી મળે. બાકી આ તો ભરતી મેળા કરવાનું બહાનું કરે છે અને જિલ્લે જિલ્લે કાર્યક્રમો કરે છે. કોઈને એમાં રોજગારી મળતી નથી, માત્ર કાગળ ઉપર જ રોજગારી મળે છે. હમણાં જ આપણે જોયું છે 9 લાખ જેટલા પોલીસની ભરતી માટેના યુવાનો પરીક્ષાના કેન્દ્ર ઉપર પહોંચ્યા પછી પેપર ફૂટી ગયું છે એ વાત બહાર આવી જવાથી એમને આ ભરતી રદ કરવી પડી. અને તો રોજગારી આપવાની કેવી રીતે વાત ચાલે? સામાન્ય કોઈ કારકુનની ભરતી થવાની હોય તો 12-15 લાખ અરજીઓ ગુજરાતની અંદર આવી જતી હોય તો શિક્ષિત બેરોજગારોનો વ્યાપ ઘણો મોટો વધી ગયો છે. એમને થાળે પાડવાના કામમાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. એ યુવાનોનો પ્રશ્ન લઈને કોંગ્રેસ આગળ વધવાની છે અને કોંગ્રેસ એનો સચોટ અને મક્કમતાપૂર્વક એમને રોજગારી મળે એવું નિરાકરણ લાવવાની છે. એ વાત લઈને અમે પ્રજાજનો વચ્ચે જવાના છે.